હલો, હું હબીબ ભૂરાવાલા, બાળ વિભાગના વડા, નેપિયન હોસ્પિટલ સિડનીમાં. ઇન્ફ્લુએન્ઝા, જેને ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગંભીર બીમારી થઈ શકે છે. આ શિયાળામાં અમે બાળકો અને યુવાનો સહિત સમગ્ર સમુદાયમાં ફ્લૂના કેસમાં ખૂબ વધારો જોઈ રહ્યા છીએ. 6 મહિનાથી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફ્લૂની ગંભીર બીમારીનું જોખમ વધારે માનવામાં આવે છે, પરંતુ તમામ ઉંમરના બાળકો ગંભીર રીતે બીમાર થઈ શકે છે. ન્યૂ સાઉથ વેલ્સમાં કેટલાક બાળકોને ફ્લૂની ગંભીર બીમારીને કારણે શક્ય તેટલી હોસ્પિટલ સંભાળની જરૂર પડી રહી છે. ફ્લૂથી પીડિત બાળકનું સંભાળ રાખતી વખતે રાખવાના કેટલાક લક્ષણો, ખાસ કરીને ઝડપી શ્વાસ અથવા શ્વાસ લેવામાં તકલીફ, વાદળી અથવા રાખોડી સ્કીનનો કલર, બ્લુ અથવા ગ્રે સ્કીન કલર, પૂરતા પ્રમાણમાં પ્રવાહી ન પીવું, ગંભીર અથવા સતત ઉલટી, બાળક જાગે નહીં અથવા સામાન્ય રીતે ઇન્ટરેક્શન ના કરે, અને ચીડિયાપનું, ચક્કર આવવા અથવા મૂંઝવણમાં રહેતું હોય, તો તમારું બાળક જો કોઈ પણ આ બધા લક્ષણો દર્શાવે છે તો તાત્કાલિક તબીબી સલાહ લો અથવા એમ્બ્યુલન્સ માટે 000 પર કોલ કરો. તમારી જાતને અને તમારા પરિવારને ફ્લૂથી બચાવવા માટે તમે જે સૌથી મહત્ત્વની બાબત કરી શકો છો તે છે રસી લેવી. હું 6 મહિના અને તેથી વધુ ઉંમરના દરેકને ફ્લૂની રસી લેવા માટે પ્રોત્સાહિત કરું છું, જેથી આ ફ્લૂની સિઝનમાં તમને ગંભીર બીમારીથી શ્રેષ્ઠ રક્ષણ મળે. હજી બહુ મોડું નથી થયું. તમારું બાળક બીમાર થવાની રાહ ન જુઓ. તમારા પરિવારને ઇન્ફ્લુએન્ઝાથી સુરક્ષિત કરો. ફ્લૂ શોટમાં બુક કરવા માટે તમારા ડૉક્ટર સાથે હમણાં જ વાત કરો. વધુ માહિતી માટે health.nsw.gov.au/flu ની મુલાકાત લો. આભાર.